ઉષ્મિત શિવાલય તેતાની જ્યોતિર્લિંગાની સાયે પ્રાતઃ પઠેનર નિત્યમ સંતન ધન્મકૃતમ પાપમ વરાણેન વિનિશ્ય. સાત જન્મોના પાપ વ્યા ગયા થાય ભાવથી ખાલી આટલું બોલાય જાય. સૌરાષ્ટ્રે સોમનાથ અથવા એકાદી સારી ધૂન કે નામ લેવાય જાય. સપ્ત જન્મ કૃતમ પાપમ, સાત જન્મોના પાપ ધોવાય જાય. વ્યાસપીઠી આશ્વાસન દેતી હૈ, ડીમ ડીમ ઘોષ કરતી હૈ. શિવ મહાપુરાણ અમોઘ ગ્રંથ છે સાહેબ. ભગવાનના ચરિત્રને દિવ્ય ચરિત્રનું રસાપાન કરાવતો ગ્રંથ. જીવનમાં આવતી નાની મોટી સમસ્યાઓનો ઉપાય એટલે શિવ મહાપુરાણ છે સાહેબ. આ શિવ કથા, ભાગવત કથા, પુરાણની કથાઓ તો માસ્ટર કી જેવી છે સાહેબ. આપણે એક ચાવી નો આખો જુડો ન બનાવો એટલે માસ્ટર કી બનાવો. મોટી હોટલોમાં જાઓ આપણે, માસ્ટર કી હોય. કદાચ એકાદ બે ચાવીઓ ખોવાઈ જાય, કોઈ પણ ન લાગે તો માસ્ટર કી તો લાગી જ જાય, ખુલી જાય બાઈક. એને માસ્ટર કી કહેવાય, બધા તાળા લાગે. આ શિવ કથા તો માસ્ટર કી જેવી છે. રાગ દ્વેષ જે છ પ્રકારના તાપો છે એ બધી લાગી જાય. મોહ મદ મત્સર રાગ દ્વેષ અભિમાન જે છ તાપથી કળિયુગ ની અંદર જીવ ગ્રસ્ત છે ને આ માસ્ટર કી લાગી જાય. બધી સાવીઓનો જુડો કદાચ લાગે કે ન લાગે પણ શિવ મહાપુરાણ માસ્ટર કી દે છે. વિશુદ્ધ પુરાણી કે છે કે આનાથી બધા તાળા ખુલી જાય સાહેબ. કયા તાળા? આ બુદ્ધિ રૂપી જે આપણી મતિ છે એને જે આપણે તાળા મારી દીધા, ઉજો તો ખોટો હે. મેં કીધું હાથું આ તાળા, હું તો કહેતો જ તો આટી મેલો તો આટી છે બધી, આટી પડી ગઈ પછી દોરી કામ ની નહીં, ખોલવી પડે. એમ ઘણી બધી આટીઓ પડી ગઈ, તાળા લાગી ગયા. આપણી બુદ્ધિમાં મતિ લાગુ પડે નો પડે માસ્ટર કી એક જ આવી. શિવ કથા માસ્ટર કી લાગી જાય સાહેબ. એટલે મહાપુરુષો સંતો એવું આશ્વાસન આપ્યું છે. એટલે તુલસીદાસ જેવા એ તો કીધું શ્રમ કર્યું કે તુલસી ઈ સંસાર મે પાંચ રત્ન હે સાર. તો માસ્ટર કી છે ઈ આ બધામાં સાર છે એનો બધો. તુલસી ઈ સંસાર મે પાંચ તત્વ હે સાર, સત્સંગ ઓર હરિભજન દયા દાન ઉપકાર. આ પાંચ સાધન જો આવડી જાય તો આ તાળા ખુલી જાય. કદાચ કથા નો સાંભળી હતી તો આ પાંચ યાદ રાખવા. તુલસી સંસાર મે પાંચ રત્ન હે સાર, સત્સંગ સાંભળો. લૌધા ભક્તિ ની અંદર શબરી ને પહેલી જ વાત ભગવાન ને રામચરિત માનસ ની અંદર કરી. નવધા ભક્તિ કહું તો હિ પાઈ, પ્રથમ ભક્તિ સંત પ્રથમ ભક્તિ સંતન રામચરિત માનસ. પ્રથમ ભક્તિ સંતન સંગા
ભક્તિ અનેક પ્રકારની હોય છે. હું તને વચન આપું છું ભગવાન તારા આગળ અવતારે નહીં જવું પડે. 14 વર્ષ તો ટૂંકમાં રામને વનવાસ થયો ત્યારે શબરીબાઈને ગોતતા ગોતતા રામ આવ્યો. લક્ષ્મણને એમ થયું કે આ કોને ત્યાં દાખવાનું, આપણે આ કયા ઋષિ, એ ઋષિ નથી પણ શબરીબાઈ છે. 80 વર્ષ થી ડોસી આખી જિંદગી વાટ જોઈ. મંત્ર જાપ દ્રઢ વિશ્વાસા, મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે, એમને કીધું છે એટલે મને વિશ્વાસ છે. મારા ગુરુ મતમ કોઈથી ખોટું બોલે નહીં. મારા ગુરુ મતન ક્યારે જૂઠું બોલે ને, એને કીધું છે એટલે રામ જરૂર આવે, મને વિશ્વાસ. હું રાહ જોઈશ, રોજ આંગણું વાળે, બોર લઈ આવે, આ રોજ નો ફળ ફૂલ લઈ આવે. 80 વર્ષ લઈ આવે. મારે ને એક દિવસ ભગવાન આવશે. મંત્ર જાપ વિશ્વાસ, આ પાંચમી ભક્તિ છે, જાપ કરવો, ભગવાન નો વિશ્વાસ રાખો વચન ઉપર. નવમી ભક્તિ સરળ હૃદય, કુટિલ કપટ વગર નું હૃદય, અમાન ભક્ત જેમાં અભિમાન ના હોય. એ ભક્ત, એ શબરી, હું આ તને 9 પ્રકારની ભક્તિ કહું. ભગવાન રામ કે આ 9 માંથી એકી જો કોક નામ આવી જાય સારી લાગી ગઈ સાહેબ, ડેડો પાસ લઈ ગઈ. એક 9 માંથી કા સાધુ નો સંગ કરવો, કા કથા સાંભળવી, કા ભજન કરવા, કા સેવા કરવી, કા માન અભિમાન રહિત રહેવું, કા મમ જાપ દ્રઢ વિશ્વાસ, આ મંત્ર નો જાપ કરવો ગુરુ મંત્ર નો, કા સરળ થઈ જવું, કપટ વગર નું થઈ જવું, જૂઠું ના બોલવું. આ 9 પ્રકારની એકાદી જો આવી જાય એમાં ભગવાન રામ ને આવું પૂછ્યું, ગુરુ ઉપર વિશ્વાસ. માસ્ટર કી છે સાહેબ, સંતો એ ઘણું બધું કીધું સાહેબ. તુલસીદાસ કેસી સંસાર મે 5 રત્ન સાર, સત્સંગ ઓર હરિ ભજન. કા સત્સંગ કરો, કા હરિ નું ભજન કરો, કા દયા કરવી કોક ઉપર, કા દાન કરો અથવા કા ઉપકાર કરો, 5 સાધન સાર. એટલે કાલે પણ કીધું તું, પ્રાર્થના નામ આ બધું ઈશ્વર નો મોબાઈલ નંબર, ડાયલ કરવો ક્યારેક લાગી જાય. અને માણસે પોતાનું માપ પોતે જ નક્કી કરવું પડશે કે હું ક્યાં ઉભો છું, આ આ બધું છે કે નહીં, મારા મારામાં લાયકાત છે કે નહીં. કારણ કે તમે એક વાત સમજો, બૂટ નું માપ કોણ નક્કી કરે, પગ નક્કી કરે. આપણે જાય બૂટ લેવા તો કોક આપણા દેખાડવા, આપણે 8 નંબર 10 નંબર માપ કોણ નક્કી કરે, પગ નક્કી કરે, કપડા નું માપ કોણ નક્કી કરે, શરીર નક્કી કરે કે આટલું આ કમર ને આટલું ફલાણું, વીટી નું માપ આંગળી નક્કી કરે, આ ઓની આટલું માપ, ગળા નો ચેન લગાવવાથી ગળું નક્કી કરે કે આવું આ રાહે સુધી આવું, બધા ને અલગ અલગ હોય ને સાહેબ. બૂટ નું માપ પગ નક્કી કરે, વીટી નું માપ આંગળી નક્કી કરે. આપણે ટોપી લેવી હોય તો માથું નક્કી કરે ને કેવી ટોપી, આ તો બધી અલગ અલગ હોય, આ નવડી ટોપી, આ નવડી ટોપી. એમ સાહેબ, આપણે આપણું માપ નક્કી કરવું એ આપણે જ કરી શકીએ, અરે અરે બીજો કોઈ ન કરી શકે. તમે તમારું માપ તમે જ નક્કી કરીએ, હું ક્યાં ઉભો છું એ આપણે વિચારવાનું છે. આપણે નક્કી કરવાનું આ બધું માનવામાં છે. કારણ કે સંતો એ તો કહી દીધું, સકલ પદાર્થ જગમાં આવી, સકલ પદાર્થ જગમાં આવી,
પાવત નહીં નર ભાગ્ય વિના, ભાગ્ય વિના નર પામે. બધું પીડ્યું છે, સીતાજી કે છે સકલ બધા અર્થ જગમાં પાવત નહીં નર ભાગ્ય વિના. પીડ્યું છે તો બધું પીડ્યું છે, પણ ભાગમાં હોય તો કથા સંભળાય, સત્સંગ થાય, કોઈ દયામાં થાય, ઉપકાર કરી શકાય, નામ લઈ શકાય. અને સાહેબ ભાવિ બહુ પ્રબળ છે, આ જેટલું થાય આ મનુષ્ય જીવન. ગઈકાલે પણ આપણે કથામાં લીધું હતું, મારી હાજરી નહોતી, તમે ગુરુ તુલ્ય વશિષ્ઠાએ બેઠા છે, તમે ઠપકો નો આપી શકો કઈ કહીને? મારા પિતાજી દશરથ ને કહી નતા શકતા, તો રામ ને તમે તો રોકી શકો, ગુરુ છો તમે, તમે કેમ કઈ કીધું નહીં? વશિષ્ઠ ને ભરતજી પૃષ્ઠ કરે રામચરિત માનો, સુન હું ભરત, વશિષ્ઠજી બે લીટીમાં સાંભળ ભરત, ભાવિ પ્રબળ બિલખી હૈ, સુન હું ભરત, ભાવિ પ્રબળ બિલખી કહે મુનિનાથ. હું વશિષ્ઠ ને કહું છું સાંભળ, ભાવિ બહુ પ્રબળ છે, કિસ્મત નસીબ તકદીર આ બહુ પ્રબળ છે. સબ વિધિ કે હાથ બિલખી કહે મુનિનાથ, સુનહુ ભરત, સબ વિધિ કે હાથ, હાનિ યશ અપયશ જીવન મરણ સબ વિધિ કે હાથ. આ બધું તારા મારા હાથમાં નથી સાહેબ, યશ મળવો અપયશ મળવો હાનિ લાભ જીવન મરણ એ તો બધું વિધાતાના હાથમાં, એ બધું મારા હાથમાં નથી, હું ના રોકી શકું. રામ ને વનમાં જાતા સુન હું ભરત, ભાવિ પ્રબળ બિલખી કહે મુનિનાથ, યશ યપયશ માન અપમાન જીવન મરણ સબ વિધિ કે હાથ. બધું વિધાતાના લેખ છે સાહેબ, બધું એના હાથમાં. આપણે તો નિમિત્ત માત્ર બનવાનું છે, નિમિત માત્ર ભવ સભ્ય સાથ, જેટલું નિમિત્ત બની કરાય. બાકી મેં કીધું મેં કીધું આપણા તે શું થાય ગયો, વશિષ્ઠ જેવા જો હું કેતા હોય શું હું ભરત. અને આ સાહેબ જીવન છે ને, હું હોય શેરડી ના હાઠા જેવું છે, શેરડી આપણે લાવ્યો છે, ક્ષત્રિય અક્ષર નો વિસ્તાર, એમાં નવ નાગા અક્ષર બાદ કરીને હાલો, બાદ થી નવ અક્ષર બાદ કરીને હાલો તો બેડો થઈ જાય પાર. ક્ષત્રિય અક્ષર નો આ બધો વિસ્તાર, નાગા અક્ષર નવ બાદ કરીને હાલો તો થઈ જાય બેડો પાર. દાસો પીપળેલો પ્રજાપતિ નું કોળિયું, તો ગુરુ કેવો હોવો જોઈએ સાહેબ? કારણ કે ગુરુ વગર ઉદ્ધાર નથી સાહેબ. શબરી ને ગુરુ મળ્યા મતંગ ત્યારે બેડો, મીરા ને રૈદાસ રોહિદાસ બનારસ માં, રાજપૂત હતી વણકર રવિદાસ બેડો પાર થઈ ગયો. ફૂલગામ મળ્યા થવાને દાસ થવો, એને ઘણી બધી રચનાઓ લખી છે સાહેબ. ગુરુજી મિલા તો સબ મિલા, ગુરુ મિલા તો સબ મિલા, ઓર મિલા ના કોઈ, ગુરુ મિલા તો સબ મિલા, ઓર મિલા ના કોઈ, ક્યોંકિ સુત દારા ઓર લક્ષ્મી, અરે રે તો પાપી જન કો ભી હો, સુત દારા ઓર લક્ષ્મી તો પાપી જન કો ભી હો. એ તો ફટ
કેલા મન ને બાવાજી દાસો કે મન ને કે છે ભટકેલા મન ને બાવાજી મૂલ રે સુધારજો ભટકેલા મન ને બાવાજી મૂલ રે સુધારજો સમજણ ના હોતાયું ને દેજો સદગુરુજી અમને શરણો
अपने अपने गुरु मात पिता ओम नमः शिवाय। प्रेम से बोलो ओम नमः पार्वती देवी पति आराध महादेव शिव मात शिव कथा ना पांचवा दिवस में प्रवेश बे मिनिट माटे એક ભગવાન શિવ નું ભજન ગીત રોજ આપણે નિત્ય નવીન ભગવાન શિવ ના ભજનો ગીતો ગાઈને આરાધન કરીએ છીએ। બહુ સુંદર શબ્દો છે, વર્ષો પહેલા ફિલ્મી ગીત છે પણ બહુ સુંદર છે। ઈશ્વર સત્ય હે સત્ય હી है ईश्वर सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है जागो उठ कर देखो जीवन ज्योत उजागर है सत्यम शिवम सुंदर सत्यम शिवम
સુંદર